કાશ આ કાશ શબ્દ છે ને એ બહુ જ તમને લોકોને ચૂભે ને એવો વર્ડ છે કેમ કે છેલ્લા ત્રણ વર્ષથી હું જે એડમિશન કાઉન્સેલિંગ પ્રોસેસ કરી રહ્યો છું એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ ઘણા બધા પેરેન્ટ્સ જે છે એ અમને મળતા હોય છે અને અમને કહેતા હોય છે કે સર અમે મારા છોકરાએ મહેનત કરી હોત તો સારું હોત સ્ટુડન્ટ પોતે કહે છે કે સર મેં મહેનત કરી તો સારું હોત આ કાશ વર્ગ બહુ જ હેરાન કરી નાખે છે અને આમાં પણ સૌથી વધારે લાઇટલી જે સ્ટુડન્ટ લેતા હોય છે ને ગુજકેટ એક્ઝામને લેતા હોય છે ગુજકેટ એક્ઝામમાં ફિફ્ટી પર્સન્ટનું વેટેજ છે તમારા જે પર્સન્ટાઇલ હોય એનું અને જો તમે એમાં પ્રોપર મહેનત ના કરોને તો તમને તકલીફ પડી જાય અને એમાં કેવું થાય છે બોર્ડની એક્ઝામ કમ્પ્લીટ થાય ને પછી લોકો રિલેક્સ થઈ જાય છે કે હવે એક બી દિવસ આરામ કરશું પછી આપણે ગુજકેટની પ્રિપેરેશન કરશું અને ત્યાં જે લોકો માર ખાઈ જાય છે અને પછી એ લોકોને તકલીફ પડે છે તો આજે હું તમને જબરજસ્ત ગુજકેટનું પ્લાનિંગ કરીને બતાવીશ અને એ ગુજકેટના પ્લાનિંગથી તમે લોકો સરસ રીતે માર્ક્સ લાવી શકશો હું જે કહીશ પ્રમાણે તો સો ઉપર માર્ક્સ લાવવા તમારા માટે એકસો વીસ માંથી બહુ ઇઝી રહેશે અને તમારે સારી કોલેજ સારી બ્રાન્ચ ગવર્મેન્ટ કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો ગુજકેટમાં સોની ઉપર તમારે માર્ક્સ લાવવા પડશે તો એના માટે આખી હું સ્ટ્રેટેજી બતાવવાનો છું ચલો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા તો ગુજકેટ એક્ઝામ જે છે એ ગુજકેટ એક્ઝામમાં તમારો સિલેબસ શું રહેવાનો છે તમારો ગુજકેટ એક્ઝામ જે સિલેબસ છે એ ટ્વેલ્થની ની એનસીઆરટી બુક છે ટ્વેલ્થની એમાં પણ જે રિડ્યુસ સિલેબસ છે એ તમે સેન્ટ્રલ બોર્ડના હો ગુજરાત બોર્ડના હો આઈએસીસી બોર્ડના હો એનઆઈએએસ બોર્ડના હો તમે કોઈ પણ બોર્ડના હો તમે કુજકેટ આપવાના હો તમારો સિલેબસ છે ટ્વેલ્થ ની एनसीईआरटी રિડ્યુસ સિલેબસ જે છે એ અને આપણે પણ કુજકેટની экзаમે તૈયારી કરાવવાના છીએ ઓગણીસ માર્ચ થી ફ્રી ઓફ કોસ્ટ મેથ્સ માટે જો તમારે મેથ્સની પ્રેપરેશન કરવી હોય અમારી ટીમ સાથે તો તમે આ નંબર જે લખેલો છે નાઇન એટ નાઇન ઝીરો ફોર એમાં તમારે વોટ્સએપ કરવાનું છે કે સરિઝન અને મારી ટીમ તમને લોકોને જબરજસ્ત ગાઈડ કરશે તો જે લોકોને જોડાવું ફટાફટ મેસેજ કરે બે વોટ્સએપ ગ્રુપ ફૂલ થઈ ગયા છે ત્રીજું સ્ટાર્ટ થઈ રહ્યું છે અને બધા લોકો અમારી સાથે એડમિશનની અને ગુજકેટની માહિતી લઈ ગયા છે તમે મિસ ના કરતા ફટાફટ આની પર વોટ્સએપ કરી દેજો ઓકે હવે આ સિલેબસ પર તમને કહી દીધો તમારે સારી કોલેજ માં સો ની ઉપર માર્ક્સ લાવવાના છે હવે એના માટે આપણે શું કરવું જોઈએ તો સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ ગુજકેટમાં નેગેટિવ માર્કિંગ છે નેગેટિવ માર્કિંગ છે માઇનસ પોઈન્ટ ટુ ફાઈવ માઇનસ પોઈન્ટ ટુ ફાઈવ નો મતલબ શું થાય છે તમે જો કોઈ ક્વેશ્ચન ટીક કરો છો અને ક્વેશ્ચન ટીક કર્યા પછી જો એ ખોટો પડે છે તો માઇનસ પોઈન્ટ ટુ ફાઈવ થાય છે એટલે જો તમને એકસો દસ ટકા શ્યોર હોવ કે હું મને આ ક્વેશ્ચન નો આન્સર આવડે છે એવું શ્યોર હોવ

ક્વેશ્ચન ઓછા ખોટા પડે આપણે એવો ટ્રાય કરવાનો કે જીરો ક્વેશ્ચન હોય તો જ આપણે લોકોએ એમાં ટીક તો એના માટે હું તમને અમુક અમુક સ્ટ્રેટેજી આપીશ તમારે ફોલો કરવાની છે સૌથી પહેલા તો તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ પહેલો સ્ટેપ પહેલો સ્ટેપ તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ આપણે ક્રિકેટ રમવા જઈએ ને તો નેટ પ્રેક્ટિસ કરતા પહેલા થોડાક આપણને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ખબર હોવા જરૂરી છે કન્સેપ્ટ કન્સેપ્ટ કઈ રીતે ખબર પડશે કન્સેપ્ટ કઈ રીતે સ્ટ્રોંગ થશે તમારે કન્સેપ્ટ સ્ટ્રોંગ કરવા માટે તમારે હંમેશા કરવું પડશે રીડિંગ રીડિંગ કરવું પડશે આખી એનસીઆરડી બુક પોઈન્ટ એક એક સેન્ટેન્સ એક એક લીટી બધી તમને લોકોને ખબર હોવી જોઈએ જો બધી વસ્તુ તમને લોકોને ખબર હોય તો તમારા બધા જ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય રીડિંગની સાથે સાથે પછી એ તમારે કન્સેપ્ટ ભૂલાય નહીં એના માટે તમારે રિવિઝન પણ કરવું જોઈએ રિવિઝન કરવું જ પડશે ફોર એક્ઝામ્પલ તમે લોકો ત્રણ દિવસ પહેલા વાંચેલું જોઈએ તમે લોકોને યાદ નહીં હોય બટ તમને તમારા મમ્મી પપ્પાનો મોબાઈલ નંબર યાદ રહેશે કેમ બીકોઝ તમે રોજ તમારા મમ્મી પપ્પાનો મોબાઈલ યુઝ કરો છો અહીંયા આગળ એવું નથી એટલે તમારે એવરી ડે રિવિઝન કરવું પડશે એટલે હંમેશા તમે જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે સ્ટાર્ટિંગ નો ડે જે તમારો હોય પહેલા ત્રણ ચાર કલાક આગળનું જે વાંચેલું હોય રિવિઝન કરવાનું અને પછી જ નવો કોઈ ટોપિક લેવાનો એટલે તમારે ગુજકેટમાં સારા માર્ક્સ લાવવા હોય સૌથી પહેલા શું કરવું પડશે સૌથી પહેલા તમારે કન્સેપ્ટ તમારો સ્ટ્રોંગ કરવો પડશે કન્સેપ્ટ સ્ટ્રોંગ કરશો પછી બીજી બધી વાત આવશે એની પહેલા વાત નહીં આવે આપણે યુદ્ધ લડવા જવું છે આપણી પાસે હથિયાર ના હોય તો કોઈ મેળ નહીં પડે એટલે હથિયાર લાવવા માટે આ તમારો કન્સેપ્ટ એ તમારો હથિયાર છે જેટલું હથિયાર તમારું શાર્પ હશે એ હથિયાર તમારી પાસે હશે તો તમે લડી શકશો બાકી તમે નહીં લડી શકો હવે આ હથિયાર તમારી પાસે છે એ હથિયાર તમારી પાસે આવી ગયું કન્સેપ્ટ તમારી પાસે આવી ગયા કન્સેપ્ટ આવ્યા પછી તમારી પાસે શું હોવું જોઈએ તો કન્સેપ્ટ આવ્યા પછી તમારી પાસે લોજિક હોવું જોઈએ એક્ઝામ્પલ આપું છું તમને લોકોને

ત્યાં પણ ટેન પાઇબર ફોર મૂકો લોજિક કહેવાય બટ ટેન પાઇબર ફોર ની વેલ્યુ વન થાય કન્સેપ્ટ કહેવાય આ કન્સેપ્ટ છે ને લોજિક છે લોજિક ક્યારે પાવરફુલ થાય લોજિક ત્યારે જ પાવરફુલ થાય જ્યારે તમે લોકો પ્રેક્ટિસ કરો જો તમે લોકો પ્રેક્ટિસ નહીં કરો તો લોજિક તમારું પાવરફુલ નહીં થાય એટલે કન્સેપ્ટ માટે તમારે રીડિંગની જરૂર છે લોજિક માટે તમારે પ્રેક્ટિસની જરૂર છે બને એટલા એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરો બને એટલા એમસીક્યુ ની પ્રેક્ટિસ કરો બીકોઝ દરેક જગ્યાએ વેરાઇટી વેરાઇટી વેરાયટી ના એમસીક્યુઝ આવશે અમુક એમસીક્યુમાં તમારે કન્સેપ્ટ વાપરવા પડશે કન્સેપ્ટ લોજિક વાપરવું પડશે તો લોજિક તમે વાપરશો તો એ ટાઈપનો બીજું ક્વેશ્ચનમાં પૂછાય તો તમને ફટ દેખ ક્લિક થાય કે આ ટાઈપનો એક્ઝામ્પલ કરેલો છે તો હું આ લોજિક વાપરી શકું છું એ પ્રેક્ટિસથી આવશે તો તમારે જો સારો સ્કોર કરવો હોય તો તમારે પહેલી વસ્તુ કન્સેપ્ટ હોવો જોઈએ બીજી વસ્તુ તમારા લોકોને શું હોવું જોઈએ તમારા લોકોના લોજિક ક્લિયર હોવા જોઈએ આ બે વસ્તુ ક્લિયર થાય છે એના પછી તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક્યુરસી જ્યાં સુધી તમારી એક્યુરસી સ્ટ્રોંગ નહીં હોય ને

અને કન્સેપ્ટ તમારું જે સ્ટ્રોંગ થશે ધેટ ઇઝ ડ્યુ ટુ રીડિંગ કે તમને રીડિંગ ખબર હોય તમને ખબર હોય કે sin ઇનવર્સ x, 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 x cos ઇનવર્સ x π/2 થાય tan ઇનવર્સ x cot ઇનવર્સ x π/2 થાય આ કન્સેપ્ટ તમને ખબર હોવા જોઈએ tan ઇનવર્સ x નું રેન્જ શું છે cot ઇનવર્સ x ની રેન્જ શું છે sin ઇનવર્સ x cos ઇનવર્સ ની રેન્જ શું છે ઇન્ટિગ્રેશન ના ફોર્મ્યુલાસ તમને બાય હાર્ટ હોવા જોઈએ એ બધું રિવિઝન થી અને રીડિંગ થી આવશે રાઈટ પ્રોબેબિલિટી છે સંભાવના છે તો એમાં તમને સ્ટ્રોંગ હોવા જોઈએ કે કન્ડિશનલ પ્રોબેબિલિટી કોને કહેવાય તો આ બધી વસ્તુ જે એપ્લિકેશન ઓફ ડેડિવિટિવ છે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ છે આ બધા આ બધાના જે ઇક્વેશન્સ છે આ બધાના ઇક્વેશન્સ તમને લોકોને આવડતા હોવા જોઈએ તેમની કન્સેપ્ટ આ કન્સેપ્ટ તમને ક્લિયર હોય તેના માટે તમારે રીડિંગ કરવું પડશે એના માટે તમે શોર્ટ નોટ્સ બનાવો ચેપ્ટર વાઇઝ ચેપ્ટર વાઇઝ શોર્ટ નોટ્સ બનાવી કાઢો અને શોર્ટ નોટ્સ બનાવી અને એનું ડેલી રે તમે રિવિઝન કરો અને પછી એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરો હું તમને એમ કહું કે રાત્રે તમારે હંમેશા જે લોકો એ તમારી ઈચ્છા છે ટાઈમ તમારો હંમેશા બાઉન્ડ છે તમારી ઈચ્છાઓ અમુક લોકોને રાતે વાંચું ગમતું હોય અમુક લોકોને સવારે વાંચો ગમતું હોય કોઈ એવું કહેતું હોય કે રાતે જ વંચાય કોઈ એવું કહેતું હોય કે ના સવારે જ વંચાય એ ખોટી વાત છે એ પર્સન ટુ પર્સન ચેન્જ થાય અમુકને રાતે વાંચવું ગમે રાતે વધારે યાદ રહેતું હોય અમુક લોકોને સવારે વધારે યાદ રહેતું હોય તમારો જે પરફેક્ટ ટાઈમ હોય તમે એ ટાઈમ પર તમે વાંચી શકો છો બટ એક વસ્તુ યાદ રાખજો કે તમારે લોકો કરવાનું શું છે તમારે લોકોએ એનાલિસિસ કરવાનું છે એનાલિસિસ એ કરવાનું છે કે તમનો કયો ટાઈમ તમારો સૌથી વધારે સ્ટ્રોંગ છે કે જેમાં તમે એકદમ ફ્રેશ હો છો જ્યારે તમે એકદમ ફ્રેશ ત્યારે હંમેશા શું કરવાનું વાંચવાનું કન્સેપ્ટ રિવિઝન બીકોઝ તમે એકદમ ફ્રેશ ફ્રેશ છો તમે મતલબ શું થયું કે તમને લોકોને વાંચવાની વસ્તુ છે રીડિંગ જે છે ને એ થોડુંક બધાને બોરિંગ વાળું લાગતું હોય છે અને આ બોરિંગ વાળું લાગવાના કારણે એ લોકો એવોઇડ કરતા હોય છે જ્યારે તમે એકદમ ફ્રેશ હો ને ત્યારે હંમેશા તમારે શું કરવાનું તમારે કન્સેપ્ટ વાંચવાના કન્સેપ્ટનું રિવિઝન કરવાનું અને જ્યારે તમે ડલ ફીલ કરતા હો કે હવે કંટાળો આવે છે કે તમારે ની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરવાની બિકોઝ ની પ્રેક્ટિસ તમે લોકો સ્ટાર્ટ કરશો એટલે તો તમારી ઊંઘ ઉડી જશે તમને એમાં ઇન્ટરેસ્ટ જાગશે અને તમારો ટાઈમ તમને ખબર બી નહીં પડે બરોબર જે લોકોને સવારે એકદમ વાંચવું ગમતું હોય સવારે ઊઠીને ભણવું ગમતું હોય સવારે રિવિઝન કરે અને રાત્રે એમસીક્યુ કરે જે લોકોને રાત્રે મસ્ત ભણવું ગમતું હોય રાત્રે વાંચવું ગમતું હોય તો એ લોકો રાત્રે વાંચવાનું કરે અને સવારે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરે એ તમે લોકો તમારી રીતે ડિસાઈડ કરો તમારા લોકોએ જાતે ડિસાઇડ કરવાનું છે કે તમારો કયો કન્વીનિયન્ટ ટાઈમ છે એ પ્રમાણે બીજું શું એનાલિસિસ કરવાનું છે તમે જે ટેસ્ટ સિરીઝ આપશો મેં કીધું એમ આ તમારી ટેસ્ટ સિરીઝ આપવાની છે હું તમને કોઈ પ્રમાણે તમારે લોકો મિનિમમ ચાર ટેસ્ટ આપવાના કેટલા મિનિમમ ચાર ટેસ્ટ 25 26 27 28 એવરી એક ટેસ્ટ આપો ગુજકેટનો એમાં જુઓ કે કયું ચેપ્ટર તમને વીક લાગે છે જે ચેપ્ટર વીક લાગતું હોય અગેન એનું રિવિઝન કરો એને કહેવાય એનાલિસિસ તમે જે ચેપ્ટરમાં વીક છો જે ટોપિકમાં વીક છો એનું રિવિઝન કરો અને પછી એને સ્ટ્રોંગ બનાવો પાછો ટેસ્ટ આપો એક ટેસ્ટ આપો ચેક કરો કોઈ ચેપ્ટર નથી ફાવતું એ સ્ટ્રોંગ કરો ફરીથી ટેસ્ટ આપો ચેક કરો શેમાં ખોટા પડો છો તમારે ખોટા કેટલા પડે છે એક્યુરેસી ઓછી છે કે નહીં એનું ચેક કરો ને એને ઇમ્પ્રુવ કરવાનો ટ્રાય કરો સત્તાવીસમાં બી એવું કરો ને અઠ્યાવીસમાં બી એવું કરો એવી રીતે કરીને ચાર દિવસ તમારા ચારે ચારમાં તમારે એક એક ગુજકેટનો ટેસ્ટ આપી દેવાનો ટાઈમ લિમિટ સેટ કરીને તમારી દિલથી અને પછી ઓગણત્રીસ અને ત્રીસ તારીખ જે છે એ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે તમારે શું કરવાનું આખું પાછું રિવિઝન કરી દેવાનું પછી એમસીક્યુ ની પ્રેક્ટિસ નહીં કરવાની ઓગણત્રીસ અને ત્રીસ તારીખે બધા કન્સેપ્ટ પાછા એકવાર રિવાઇઝ કરી દેવાના અને એકત્રીસ માર્ચે તમારે જઈને એક્ઝામ આપી દેવાની તમે આ પ્રમાણે કરશો આ હું ગેરંટી આપું છું કે તમને લોકોને વાંધો નહીં આવે બીજી અગત્યની વસ્તુ આ ગુજકેટની એક્ઝામ આ બોર્ડની એક્ઝામ તમારા માટે છે તમારા પેરેન્ટ્સ માટે નથી આ તમને એકવાર આ ચેતવીને કહું છું કે આ રિઝલ્ટ સારું આવશે તો તમારી લાઈફ બનશે રિઝલ્ટ ખરાબ આવશે તો પણ તમારી લાઈફ બગડશે પેરેન્ટ્સને આમાં કોઈ જ ઇન્વોલ્વમેન્ટ ના હોવું જોઈએ અને તમે જો તમારા પેરેન્ટ્સને બતાવવા માટે ભણતા હો ને તો ભણવાનું બંધ કરી દેજો ફોર એક્ઝામ્પલ મારે મારું શરીર ઉતારવું છે હું આખી દુનિયાને બતાવું કે ડાયટિંગ કરું છું આખી દુનિયાને બતાવું કે હું ઓછું ખાઉં છું બટ ખૂણામાં જઈને વડાપાઉં ખાઈ આવું તો આખી દુનિયાને લાગશે એવું કે આ ભાઈ ડાયટિંગ કરે છે બટ હું તો બહારથી ખૂણામાં જઈને છુપાઈને વડાપાઉં ખાઈ લઉં છું મારું શરીર ઉતરતું નથી એટલે બધાને લાગે કે આ બિચારો ડાયાટિંગ કરે છે છતાં પણ આનું શરીર ઉતરતું નથી સેમ ભણવામાં આવું થાય છે તમારા પેરેન્ટ્સને એવું લાગે છે કે તમે લોકો ભણો છો છતાં પણ રિઝલ્ટ નથી આવતું પણ એકચ્યુઅલી તમે જ્યારે ભણવા બેસો છો ત્યારે કેટલા મનથી બેસો છો કેટલા કોન્સન્ટ્રેશન સાથે બેસો છો કેટલા દિલથી વાંચો છો એ તમારા પેરેન્ટ્સને ખબર નથી તમારા પેરેન્ટ્સને એવું લાગે કે મારો છોકરો તો મસ્ત ભણે છે ચાર કલાક ભણ્યો પાંચ કલાક ભણ્યો છ કલાક ભણ્યો અને રિઝલ્ટ આવે ત્યારે રિઝલ્ટ ઓછું હોય એટલે તમારા પેરેન્ટ્સ અમને આવીને એવું કે કે મારો સ્ટુડન્ટ તો વાંચે છે મારો વિદ્યાર્થી મારો છોકરો મારી છોકરી તો વાંચે છે પણ રિઝલ્ટ નથી આવતું ગેરંટી આપું જે દિલથી વાંચે ને જે સ્માર્ટલી વાંચે ને એનું હંમેશા રિઝલ્ટ આવે એવું બને જ નહીં કે રિઝલ્ટ ના આવે એક પણ છોકરો ઠોટ નથી આપણી દુનિયામાં યાદ રાખજો એને ગાઈડ કોણ કરે છે એને ભણાવે છે કોણ એ પોતે કેવી રીતે ભણે છે એની એની ધગસ કેવી છે આ બધી વસ્તુ જે છે એ આ રિઝલ્ટમાં મેટર કરે છે જેટલા પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા હોય તો સમજી લેજો કે આ તમે તમારા માટે ભણી રહ્યા છો ના કે તમારા સોસાયટીને બતાવવા માટે ના કે તમારા સગા સંબંધીને બતાવવા માટે ના કે તમારા પેરેન્ટ્સને બતાવવા માટે અને જેટલા પણ પેરેન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા હોય એમને પણ એક જ વાત કહીશ કે છોકરાઓને કહી દો કે આ જિંદગી તમારી છે આ કરિયર તમારું છે ભણશો તો સારું બનશે નહીં ભણો તો ખરાબ બનશે એ તમારે તમારી રીતે કહી દેવાનું છે કેમ કે તમે ગમે એટલો ફોર્સ કરશો પણ એક એના રૂમમાં જઈને ભણશે તમે રૂમમાં ગયો ચોપડી પકડી બુક પકડી હવે એ અંદર વાંચે છે કે નહીં તમે એના મગજમાં જઈને કેવી રીતે ચેક કરશો એ તો પોસિબલ જ નથી જ્યાં સુધી દિલમાંથી આગ નહીં લાગે ને ત્યાં સુધી કોઈ મોટિવેશન કામમાં નહીં આવે એટલે ભણવા માટેનું મોટિવેશન તમે મોટિવેશન સેમિનારમાં જશો કોઈ 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 વ્યક્તિને મર્યા કે સર મારા છોકરાને મોટિવેટ કરો ભણવા માટે તો એક દિવસ માટે મોટિવેટ કરશે બે દિવસ માટે મોટિવેટ કરશે એનું એની અસર અઠવાડિયું રહેશે આઠમા દિવસથી પાછી ડાઉન જ થઈ જશે જ્યાં સુધી અંદરથી મોટિવેશન નહીં આવે ને કે મારે મહેનત કરવી છે ત્યાં સુધી કોઈ મોટિવેશન કામમાં નહીં આવે બરોબર છે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખી અને ફટાફટ ચૂટી બાંધો અને પૂછકે તૈયારી કરો મેં કીધું એ પ્રમાણે કરશો એકસો દસ ટકા તમારું રિઝલ્ટ સારું આવશે થેન્ક યુ સો મચ